विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં જશો ને? આજે આપણે જે વાત કરવાના છે આની પહેલા ને આપણે બે મંત્ર જોયા. એક પહેલો મંત્ર હતો એ ઋગ્વેદમાંથી અને બીજો મંત્ર હતો એ યજુર્વેદમાંથી. પહેલો મંત્ર હતો એ આપણે સમગચ્છધ્વમ શીખ્યા, એના પછીનો જે બીજો વિડિયો હતો એની અંદર આપણે વિશ્વાની દેવ મંત્ર આપણે જોયો. મિત્રો, આજે આપણે મંત્ર નંબર 3 ની વાત કરવાના છીએ. આ જે મંત્ર છે આ મંત્ર અથર્વવેદમાંથી લેવામાં આવેલો છે. એમ કહી શકાય કે ભાઈ વિશ્વ શાંતિના અમુક મોટા મોટા કાર્યો છે એની અંદર પણ આ અથર્વવેદનો સહારો લેવામાં આવેલો છે. એવું પણ ઘણી બધી જગ્યાએ કહેવામાં આવે છે કે આયુર્વેદની અંદર પણ ક્યાંક ક્યાંક આ જે અથર્વવેદ છે એનો સહારો લેવામાં આવેલો છે. આવા વેદમાંથી આપણે આજે એક મંત્ર છે એ ભણવાના છીએ, મંત્ર નંબર 3. સૌ પ્રથમ આપણે પહેલા મંત્ર ગાન કરીશું, એટલે કે પહેલા આપણે મંત્રને જોઈશું. અનુવ્રતઃ પિતુઃ પુત્રો માત્રા ભવતુ સંમનાઃ જાયાપત્યે મધુમતી વાચં વદતુ શાંતિવાં. આ થયો આપણો ત્રીજો મંત્ર. મિત્રો, હવે આના અર્થ તરફ જઈએ. આની અંદર મુખ્ય છે એ આપણને પરિવારની અંદર જે એક આપણું ઘર છે એની અંદર બધા વ્યક્તિઓએ કોણે કેવી રીતે રહેવું જોઈએ, પુત્ર છે તો પુત્રએ એની કેવી આજ્ઞાનું પાલન કરવું જોઈએ, કોના જેવા વિચારો હોવા જોઈએ, પત્ની છે તો પત્નીએ પતિની સાથે કેવું બોલવું જોઈએ, આની આ મંત્રની અંદર ચર્ચા કરવામાં આવેલી છે. આપણે શબ્દશ અર્થ તરફ જઈએ. પહેલો જ શબ્દ આપે છે અનુવ્રતઃ. અનુવ્રતઃનો અર્થ થાય વ્રતની પાછળ ચાલનારો. બીજો શબ્દ આપે છે પિતુહુ, તો પિતુહુનો અર્થ થાય પિતા. પુત્રો, તો એનો અર્થ થાય છે પુત્ર. તો જે પહેલું ચરણ છે એનો અર્થ એવો થયો પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો. બીજો અર્થ જોઈએ એટલે કે એમાં બીજું જે ચરણ છે એને જોઈએ, માત્રા ભવતુ સંમનાહા. માત્રાનો અર્થ થાય છે અહીં માતા. ભવતુ એટલે કે થાઓ, સંમનાહા એટલે કે સમાન વિચારવાળા. તો બીજું જે ચરણ છે એનો અર્થ થયો માતાની સાથે સમાન વિચારવાળા થાવ. બરાબર, આપણા વિચારો અને આપણી માતાના વિચારો છે એ બંને એક સરખા, એટલે કે બધી જગ્યાએ બંને જે કાંઈ પણ બોલે છે એ બધું એક સરખું થાય. બરાબર, એટલે પહેલી જે લાઈન છે એટલે કે એની અંદર મુખ્ય બે વાત આપણને કહેવામાં આવી કે પુત્ર છે એ પિતાના વ્રતની પાછળ ચાલનારો. બીજી વાત એમાં કીધી કે ભાઈ માતાની સાથે સમાન વિચારવાળો થાવ. અહીં જે પુત્ર હતો એ પુત્રનું કાર્ય છે એ પૂરું થાય છે. હવે જ્યારે મિત્રો બીજી લાઈનની અંદર પત્ની કેવી હોવી જોઈએ, બરાબર, પતિ પુત્ર વધુ છે તો પુત્ર વધુ એ કાર્ય કેવું કરવું જોઈએ, કોઈ એક સ્ત્રી છે તો એ સ્ત્રીએ કેવા પ્રકારના કાર્ય કરવા જોઈએ, એમાંથી એક પ્રકારનું મુખ્ય કાર્ય આપણને અહીં બતાવવામાં આવેલું છે. એમાં શબ્દ આપે છે શરૂઆતમાં જાયા. આ શબ્દ મિત્રો આપણને પરીક્ષાની અંદર એક માર્ક માટે આપણને ઉપયોગી છે. મિત્રો, 10મા ધોરણની ટેક્સ્ટ બુકની અંદર મુખ્ય પત્ની માટેના 3 શબ્દો બતાવેલા છે, દારા, જાયા અને ભારિયા. આ ત્રણે ત્રણ શબ્દનો અર્થ મિત્રો પત્ની થાય છે. તો આપણે જોઈએ જાયા પત્યે મધુમતી, પત્ની પોતાના પતિ પ્રત્યે મધુમતી એટલે કે મધુર બોલવી જોઈએ, એટલે કે હંમેશા પત્નીએ પોતાના પતિની સાથે મધુર બોલવું જોઈએ. અને જે એમાં છેલ્લું ચરણ છે એમાં કહે છે વાચમ વદતુ શાંતિવામ, શાંતિપૂર્ણ વાણીમાં બોલો. આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે એકદમ સહજતાથી એકદમ શાંત સ્વભાવથી આપણે બોલવું જોઈએ. તો મિત્રો પહેલી લાઈન છે એમાં આપણને પુત્રની વાત કરે છે, જે બીજી લાઈન છે એની અંદર પુત્ર વધુ એટલે કે પત્ની છે એને કેવા કાર્ય કરવા જોઈએ એની આપણને વાત કરે છે. આ જે મંત્ર છે આ મંત્રની અંદર આપણને એવું શીખવાડવામાં આવે છે કે જે કાંઈ પણ આપણે કાર્ય કરી એ પરિવારને ધ્યાનમાં રાખીને આપણે કાર્ય કરતા રહેવું જોઈએ, જેના દ્વારા પરિવાર પણ સુખી રહી શકે અને આપણે પણ એવા પ્રયત્નને ચાલુ જ રાખીએ કે પરિવાર સુખી રહે અને પરિવારથી આપણો આ દેશ છે પણ એ પણ આખો સુખી રહે. તો મિત્રો આ જે આખો છે એનો અર્થ એકવાર ફરીથી બોલું છું, પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળો થાવ, પત્ની પોતાના પતિની સાથે મધુર
શાંતિપૂર્ણ વાણીમાં બોલો તો આપણને શાંતિનો સંદેશ આપે છે. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી નથી કરી તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો, અને અમારા વિડીયો ખૂબ જ ઝડપથી તમારા સુધી પહોંચી શકે એના માટે જે સબસ્ક્રાઈબની બાજુમાં જે બેલ આઇકોનનું બટન છે એના પર જરૂરથી ક્લિક કરજો. થેન્ક યુ.